વસ્તીમાં છે, કચ્છ બાજુ આવે છે. મારી બધી ગ્રામજનોને વિનંતી કે ઘરની અંદર રહેશે, પોતાના પશુઓનો પેડ સાથે બાંધીની જગ્યા ખુલ્લા રાખશે, જ્યારે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવે ત્યારે તરત સેફ શેલ્ટર, પાકા શેલ્ટર જે બનાવવામાં આવ્યા છે ત્યાં જતા રહેશે. શેલ્ટર હોમ્સમાં તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવેલી છે, ત્યાં ડોક્ટરથી માંડીને જમવાથી માંડીને બધી વ્યવસ્થા કરવામાં આવેલી છે, એટલે કોઈ એમાં બિલકુલ ચિંતા ના કરે. પણ સાચવેતી ખૂબ જરૂરી છે, એટલે ઝડપથી ઝડપમાં આપણે શેલ્ટર હોમમાં, ખાસ કરીને જે દરિયાકાંઠાથી 10 કિલોમીટર સુધીના ગામો છે એમાં જે કાચા મકાનોમાં, ઝૂંપડા મકાનોમાં, નેડિયામાં રહે છે, એ તાત્કાલિક ધોરણે શેલ્ટર હોમમાં વળી જાય એ મારી બધાને વિનંતી છે. પવન ફૂંકાશે ત્યારે ખૂબ ગતિથી ફૂંકાશે, વરસાદ ખૂબ આવશે, એટલે એડવાન્સમાં આજે જ રાત પહેલા જે 0 થી 10 કિલોમીટરના ગામો છે એમાં કાચા, પક્કા અને નીચાણમાં રહેતા વિસ્તારોવાળા લોકો પોતાના પશુઓને લઈ ઉંચાણવાળા સ્થળે જતા રહે. બધી જગ્યા ઉંચાણવાળામાં શેલ્ટર હોમ મૂકવામાં આવ્યા છે, ત્યાં જતા રહે. મોટાભાગે તમારા ગામની પ્રાથમિક શાળા શેલ્ટર હોમ તરીકે મૂકવામાં આવેલી છે. બધાને એકવાર વિનંતી કે તંત્રનો સાથ આપે જેથી કોઈ પણ માણસનો કે પશુનો જીવ આ સાયક્લોનમાં ના જાય. એટલે ફરી એકવાર બધાને કહું છું કે આવો પાંજે કચ્છીબા ભેણે કે વિનંતી કર્યા તો કે અચવારે વાવાઝોડો સામે તંત્ર ભેરા મિલીને સામનો કરી દાસી.